સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી જન આક્રોશ રેલી યોજી. તાજેતરમાં ઈડર શહેરની નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓની હોડીઓવાળા સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા, જેમાં કોન્ટ્રાક્ટર અને પાલિકાના સીઓની વાતચીતથી પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખુલી જતા ઈડર કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી જન આક્રોશ રેલી ઈડર ટાવરથી પ્રાંત કચેરી સુધી યોજાઈ હતી, જેમાં ઈડર તાલુકાના અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને ઈડર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઈડર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ઈડર નગરપાલિકાના બ્યુટીફિકેશનના કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા એફિડેવિટ કરી પાલિકા સત્તાધીશો દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. આ જન આક્રોશ રેલીમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા, ઈડર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ઇદ્રિસ મેમણ, કોંગ્રેસ અગ્રણી રામભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ કુંપાવત, ઈડર કોંગ્રેસ પ્રમુખ જગદીશ સોની અને કોંગ્રેસી કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. સરકારશ્રીના નિયમ અનુસાર ઓનલાઈન ટેન્ડરિંગનું કામકાજ આપવાનું હોય અને જગ્યાએ ઓફલાઈન ટેન્ડરિંગનું કામ ઘણા બધા કામ આપેલા છે અને આવા કેટલાય મુદ્દાઓ ભ્રષ્ટાચાર થયેલો છે તેના વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય. જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે બાબતે ECB પ્રક્રિયા દાખલ થઈ તે તપાસ થાય એની માગણી અનુસંધાને આજે આ રેલીનું આયોજન કરે છે. સીઓ દ્વારા કેટલા પૈસાની માગણી કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા કેટલા રૂપિયાનું એસ્ટિમેટ કરવામાં આવ્યું? એફિડેવિટમાં અને ઓડિયો ક્લિપમાં એ બધું જ છે. તમામ બાબતો ઓડિયો ક્લિપમાં ને બધામાં છે જ બધું. નગરપાલિકાની અંદર ઓડિયો મારફતે ભ્રષ્ટાચાર બહાર પડ્યો અને એક કોન્ટ્રાક્ટરે એફિડેવિટ પણ કર્યું, અધિકારી અને પદાધિકારીના વિરુદ્ધમાં પૈસા આપેલાનું જાહેર થયું, ત્યારે ચોક્કસપણે એ ઓફલાઈન ઓનલાઈન ટેન્ડરના ઘોટાળા કરી અને નગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં માનનીય મીડિયાના મિત્રો અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રેસ મીડિયાના મિત્રોને અભિનંદન આપવા પડે કે એમણે આ ઉજાગર કર્યો. અમે લોકો લડત આપતા હતા પણ આ સત્તાના નશામાં બે લગામ બનેલા પદાધિકારીઓ અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર શાસન ચલાવી રહી છે ત્યારે ચોક્કસપણે લોકોનો અવાજ દબાવી દેવાની કોશિશ થતી હોય. ખુદ મુખ્યમંત્રી શ્રી પોતે પણ એવું કહેતા હોય કે હું ભ્રષ્ટાચાર સામે જંગ લડી રહ્યો છું, ત્યારે દુઃખ થાય કે ગાંધીના ગુજરાતની અંદર જે આ દેશ રાજ્યનો વડો છે એ પોતે પણ લાચારી બતાવી રહ્યો હોય. એટલે ખૂબ દુઃખ થાય કે ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનની અંદર લોકો બેલગામ બની ગયા છે અને અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટાચારે ભરડો લીધો હોય અને સામાન્ય ગામડાનો ગરીબ છેવાડાનો માણસ પોતે પૈસા આપ્યા વગર કોઈ કામ ન થતું હોય ત્યારે નગરપાલિકાના ટેક્સના પૈસા બચાવવાનો સબળ વિરોધ પક્ષ તરીકે અમારી એક નૈતિક ફરજ છે. સબળ વિરોધ પક્ષ તરીકે અમે આજે રસ્તા ઉપર ઉતર્યા છે જન આક્રોશ રેલી દ્વારા અને આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે, આપ સૌ જાણો છો કે ઘણા મોટા અધિકારીઓ લાખો રૂપિયા કરોડો રૂપિયા પકડાયા છે. અરે જાણીને તમને નવાઈ લાગશે કે જે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેનું એન્ટી કરપ્શન ખાતું છે એ ગુજરાતના એન્ટી કરપ્શન ખાતાનો PI ચાવડા પોતે લાખો રૂપિયા લેતો પકડાયો હોય ત્યારે આ લોકો પાસેથી તમે શું ન્યાયની અપેક્ષા રાખી શકો? લોકશાહી ધીરે ધીરે ખતમ થતી હોય એવું લાગે છે. અભિવ્યક્તિની આઝાદી આ દેશમાંથી અને રાજ્યમાંથી ખતમ થતી હોય, માણસ પોતાનો અવાજ ન રજૂ કરી શકતો હોય, અવાજ રજૂ કરવા આંદોલન મારફતે કોઈપણ પ્રકારની વાત કરો તેને રાષ્ટ્રદ્રોહ અને રાજદ્રોહના ગુનો દાખલ કરી દેવો અથવા એના ધંધા રોજગાર ઉપર તરાપ મારવી અને ભારતીય જનતા પાર્ટીના મિત્રો સત્તાના નશામાં બેલગામ બની અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય કે કોઈપણ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ હોય એમને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે ત્યારે ચોક્કસપણે અમે એની આગેવાની લઈ એક સબળ વિરોધ પક્ષ તરીકે આવનારા દિવસોની અંદર ઈડર બંધનું એલાન પણ અપાશે અને આવનારા દિવસોમાં રસ્તા ઉપર આવીશું. અમે ક્યારેય આ લોકશાહીની અંદર સંવિધાનના દાયરામાં રહી અને ક્યારેય લડવામાં ડરતા નથી. આ દેશની અંદર સત્તા એ કોઈ પણ નહીં હોય, સત્તા એ કોઈ વટ ભરવા માટેનું સાધન નથી. સત્તાથી સમાજના છેવાડાના માણસના જીવનમાં ખૂબ મોટા બોળા પ્રમાણમાં આર્થિક સામાજિક ફેરફારો કરવા માટે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે સત્તાની જરૂર હોય છે અને એ સત્તાની અંદર નશામાં બેલગામ બનેલા લોકો ભારતીય જનતા પાર્ટીના મિત્રો પોતે એવું સમજી બેઠા છે કે 25 વર્ષથી અમારું રાજ છે એટલે અમે જે કંઈ કરીશું એ ચાલશે એવું સંવિધાનના દાયરામાં રહીને અમે કરવા દઈશું નહીં. સબળ વિરોધ પક્ષ તરીકે રસ્તા ઉપર આવીશું.